સ્વતંત્ર ટીવી ન્યૂઝના અહેવાલ બાદ ભુજ એસટી વિભાગના ડીસી યોગેશ પટેલ નલિયા દોડી આવ્યા. નલિયા એસટી ડેપોના સફાઈ કામદારો છેલ્લા 3 માસથી પગાર વિહોણા હોવાના અહેવાલ અમારા સ્વતંત્ર ટીવી ન્યૂઝ ચેનલ દ્વારા પ્રસિદ્ધ થતા આજે ભુજ એસટી વિભાગના ડીસી યોગેશ પટેલ નલિયા એસટી ડેપોની મુલાકાતે આવ્યા હતા અને નલિયા ડેપો મેનેજર દ્વારા સફાઈ કર્મચારીઓના પગાર બિલો બનાવવા માટે કર્મચારીઓ પાસે 1 પગાર દીઠ રૂપિયા 3,000 જેવી માંગણી કરી હતી તે બાબતે પણ સફાઈ કર્મચારીઓએ કાલે નલિયા ડેપોમાં લેખિત રજૂઆત કરી હતી, જે બાબતે યોગેશ પટેલે આજની નલિયા ડેપોમાં મુલાકાતમાં અમારા સ્વતંત્ર ટીવી ન્યૂઝના પ્રતિનિધિને જણાવ્યું હતું કે આજે ત્રણેય નલિયા સફાઈ કર્મચારીઓના બિલ પૂરા નિયમ મુજબ 441 રૂપિયા પ્રમાણે બનાવીને તાત્કાલિક ચૂકવણું કરવામાં આવશે અને નલિયા ડેપો મેનેજર સામે અગાઉ ભ્રષ્ટાચાર બાબતે તપાસ ચાલુ છે તો તપાસ પૂર્ણ થયા બાદ પગલાં લેવામાં આવશે. અને આજે તેમણે 5 દિવસનો મેડિકલ રિપોર્ટ મૂકી અને આજે હાજર હતા નહીં તેવું પણ પટેલે જણાવ્યું હતું. મુલાકાતનો આશય એવો હતો કે સફાઈ કામદારોના પ્રશ્નો હતા એને કંઈક નલિયા ડેપો મેનેજર દ્વારા એમને ચૂકવાયેલો હતો. સફાઈ કામદારોની સાથે ફરિયાદ થઈ સારા ઇસ્યુ હતા, જેના કારણે બસ સ્ટેન્ડમાં અને ડેપોમાં સ્વચ્છતાનો ઘણી કોઈ કામગીરી બંધ કરી હતી. એટલે આજે રોજ આવીને બહેનોને સમજાવી કામે વગાડે છે અને બધું કંઈક ડેઇલી વેજીસ છે એ ચૂકવવા માટે આપણે સૂચના આપીએ છીએ. સાહેબ, અગાઉ પણ ડેપો મેનેજરને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને પાછા મૂકવામાં આવ્યા છે અને એ જ વસ્તુમાં છે લોચો. સસ્પેન્શન એટલી રીતે કર્યા હોય છે કે તપાસ મુદ્દા આપણને જે તે સમય દરમિયાન સસ્પેન્ડ કર્યા હોય ત્યાર પછી એમનું જે કંઈ ખાતાકીય કાર્યવાહી છે એની ઉદ્ધુ સુનાવણી ને એવું ચાલે અને પછી એના જે કંઈ પગલાં યોગ્ય સત્તાધિકારીઓ લાગે એ પગલાં આપણે લેવા કરે છે. આજે તમે આવ્યા છો તો શું આગળની કાર્યવાહી છે? કાર્યવાહી તો અત્યારે હાલ તો બહેનોને જે એમનું પૂરતું મહેતાણું મળે અને કામગીરી એમને ચાલુ કરે ને સ્વચ્છતા પાછું જે છે એ સચવાઈ જાય તેનો મારો ધ્યેય છે. એટલે સાહેબ, ડેપો મેનેજર કાયમી હાજર નથી રહેતા એનું કારણ શું છે? ડેપો મેનેજર હવે એકચ્યુઅલી હેડક્વાર્ટર્સમાં તો રહે છે જ, આજે પણ હવે હું આવ્યો છું ત્યારે લોકો 5 દિવસ મેડિકલ સર્ટિફિકેટ મોકલ્યું છે કે હું બીમાર છું અને દાખલ છું. એ રીતનું આજે એમણે મને વોટ્સઅપમાં મેસેજ આપ્યો.